કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હા સર, મજામાં. લે, આ ચિંટુડો આવ્યો લાગે છે તો લેક્ચરમાં. હા સર, આજે હું આવ્યો છું. સારું સારું, તો અમારા નસીબ ખોલી ગયા ભાઈ. આજે તો આમ મને ભણાવવાની મજા જ આવવાની છે. ચાલ, તો ચિંટુડા તું આવ્યો છો ભાઈ, તો રકમ જરાક વાંચીને મને સંભળાવ તો બેટા. ઓકે સર. ખીચા પથ્થાનો મધ્યક 18 રૂપિયા છે, તો ખુરતી આવૃત્તિ એપ શોધો. અને નીચે કોષ્ટક આપેલું છે સર, દૈનિક ખીચા પથ્થું આપેલું છે અને બાળકોની સંખ્યા આપેલી છે. 11-13 રૂપિયા હોય તેવા 7 વિદ્યાર્થીઓ છે. બાળકો છે 13-15 વાળા 6 બાળકો છે, 15-17 વાળા 9 બાળકો છે, 17-19 વાળા 13 બાળકો, 19-21 વાળા 1 છે, 21-23 વાળા 5 અને 23-25 વાળા 4 બાળકો છે સર. વેરી ગુડ ચિંટુ, તો અહીંયા આપણને મધ્યક આપી દીધો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપો, અહીંયા મધ્યક આપી દીધો છે. આપણે મધ્યક શોધવાની જરૂર નથી. તો આજે આપણે શું શીખવાનું છે? ખૂટતી આવૃત્તિ એપ, એટલે તમને આવૃત્તિમાં એક આવૃત્તિ નહીં આપી હોય એ આપણે કઈ રીતે શોધવી એ શીખવાનું છે. તો મેં તમને કીધું તું જ્યારે મધ્યકની વાત આવે એટલે એક પણ રીત ન આપી હોય તો તમને સહેલામાં સહેલી કઈ રીતે યાદ આવવી જોઈએ? બોલ તો ચિંટુ, તું આજ પાછો પદ વિચલનની રીત. વેરી ગુડ, ત્યારે તું આવ્યો લાગે છે લેક્ચરમાં. સરસ, ચાલો. તો પદ વિચલનની રીત, તો પદ વિચલનની રીતમાં આપણે પહેલાં ટેબલ બનાવવું પડે. તો ટેબલમાં કેટલી કોલમ આવે? 5 કોલમ. તો 5 કોલમનું આપણે શું બનાવીશું? ટેબલ બનાવીશું પહેલાં. ચલો, તો અહીંયા આપણું ટેબલ બની ગયું છે 5 કોલમ, એટલે કે 5 ઊભી હરોળવાળું. તો એમાં આપણે પહેલી કોલમ છે, પહેલી હરોળ, તેમાં શું લખતા હતા? તો કે વર્ગ અંતરાલ જે આપણને આપેલું હોય, તો અહીંયા આપેલું છે આપણને દૈનિક ખીચા ભથ્થું. તો આપણે લખશું ખીચા ભથ્થું. તો ખીચા ભથ્થું શેમાં છે? રૂપિયામાં. જો આપણો જે વર્ગ જેમાં હોય ને તેમાં જ મધ્યક હોય. મધ્યક પણ જો રૂપિયામાં આપેલો છે. ઓકે, તો ચાલો. ત્યાર પછી બીજું ખાનું આવતું હતું આપણું આવૃત્તિ એફ. ત્યાર પછી મધ્ય કિંમત એક્સ આઈ, અહીંયા એફ આઈ. ત્યાર પછી ચોથા આવતું હતું યુ આઈ, અને છેલ્લી કોલમ આવતી હતી એફ આઈ અને યુ આઈનો ગુણાકાર. ઓકે, તો ચાલો પહેલા આપણી પાસે વર્ગ બધા છે, વર્ગ લખી નાખીએ છીએ. વર્ગ છે 11-13, ત્યારબાદ 13-15, ત્યારબાદ 15-17, 17-19, 19-21, 21-23 અને 23-25. ઓકે, ત્યારબાદ બીજી જે છે કોલમ તેમાં F5 એટલે આવૃત્તિ. તો આવૃત્તિ પણ આપણી પાસે છે, કેટલી છે? 7, ત્યારબાદ 6, ત્યારબાદ 9, ત્યારબાદ 13, ત્યારબાદ F એટલે કે આપણી પાસે નથી, ત્યારબાદ 5 અને 4. હવે મારે જરૂર છે XI ની. તો XI હું કઈ રીતે મેળવું છું? તો XI મધ્ય કિંમત એટલે કે અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો અને ભાંગ્યા 2. તમે તો ભૂલી જ ગયા હશો, કારણ કે આપણે મધ્યક શોધતા તો બહુ પહેલા શીખેલા ને, એટલે ભૂલાઈ ગયું હોય થાય એવું. તો ચાલો, તો 11+13 અને ભાંગ્યા 2. તો 11+13 એટલે 24 થશે, અને 24 ભાંગ્યા 2 એટલે 24ના અડધા થઈ જશે 12. હવે બાકીની મધ્ય કિંમત હું કઈ રીતે શોધીશ? તો અહીંયા હું જોઈ લઈશ કે ઉધ્વસીમા બિંદુ, ઉધ્વસીમા છે તેમાં કેટલા કેટલાનું ગેપ છે? 13માંથી 15, 15થી 17, 17થી 19, એટલે 2 ગેપ છે. એટલે હું 12માં 2 ઉમેરતો જઈશ. તો 12 બાદ 12 આવી ગયા છે અને 2 ગેપ છે, તો હું 12માં 2 ઉમેરતો જઈશ. 12+2 એટલે 14, 14+2 એટલે 16, 16+2 એટલે 18, 18+2 એટલે 20, 20+2 કરીશ એટલે 22, અને 22+2 એટલે થઈ જશે 24. ઓકે, હવે મારે UI જોઈએ છે. તો UI નું સૂત્ર મેં તમને કીધું તો, પણ આપણે સૂત્રની જરૂર નથી, આપણે A ની જરૂર છે માત્ર. તો A કઈ રીતે આપણે શોધીશું? મેં તમને કીધું તું. ચાલ, તો ચિંટુ બેટા બતાવ, તો A નું મેં શું કીધેલું? સર, A શોધવા માટે આપણે શું કરવાના છીએ કે વચ્ચે જે પદ છે XI માં તેને આપણે A કહીશું, એટલે A આપણો થશે અહીંયા વચ્ચે. વચ્ચે આવે છે 18, તો A થશે 18. નહીં વિદ્યાર્થી મિત્રો, આપણે એ રીતે તો શીખી જ ગયા છીએ કે મેં તમને કીધેલું કે મધ્યમાં જે હોય તેને આપણે શું કહીશું? એ કહીશું. પરંતુ અહીંયા આપણે થોડોક એવો ફેરફાર લાવીએ છીએ કે એ હવે ક્યાં ધારવાનો છે? કે જ્યાં આપણે ખૂટતી આવૃત્તિ હોય ત્યાં આપણે એ ધારીએ છીએ. ખાસ યાદ રાખજો, તમે એ ગમે ત્યાં ધારી શકો છો,
મેં તમને પહેલા મધ્યમાં ધારવાનું કીધું હતું, મધ્યમાં પણ ધારી શકો છો, પરંતુ મારે દાખલો વધારે સરળ બનાવવો છે, તો જ્યાં પણ ખૂટતી આવૃત્તિ હશે ત્યાં હું એને ધારીશ. તો ચાલો, એ ખૂટતી આવૃત્તિ ક્યાં છે? તો અહીંયા છે, તો તેની બાજુમાં જે મધ્ય કિંમત છે તેને હું કહી દઈશ એ. તો અહીંયા મારો એ થઈ ગયો છે 20. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરીશું? તો જ્યાં એ લઈએ છીએ તો તેની બાજુમાં જ UH શું થઈ જશે? 0. ઉપર આવશે 1, 2, 3 અને 4. પણ ઉપરના પદ કેવા કીધા છે મેં? માઇનસ લેવાના. ત્યારબાદ નીચે 1 અને 2, તો નીચેના પદ કેવા લેવાના છે આપણે? પ્લસ. તો હવે બાકી રહી છેલ્લી કોલમ FI અને UI. તો FI અને UI માટે શું કરીશું? બીજી કોલમ FI ની છે, ચોથી કોલમ UI ની છે, તો બીજી અને ચોથી કોલમનો ગુણાકાર. ગુણાકાર કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા સરવાળોને બાદબાકી કરી નાખશો તો તમારો દાખલો ખોટો થઈ જશે. 7 અને 4 નો ગુણાકાર, 7 × 28 પણ માઇનસ, 6 × 3 = 18 પણ માઇનસ, 9 × 2 = 18 પણ માઇનસ, 13 × 1 = 13 પણ માઇનસ. હવે F × 0 = 0. તો તમને ખ્યાલ પડ્યો વિદ્યાર્થી મિત્રો કે મેં અહીંયા એ શું કામ આવૃત્તિ, જ્યાં આપણી ખૂટતી આવૃત્તિ હતી ત્યાં મેં શું કામ એ લીધો? કારણ કે ત્યાં ડાયરેક્ટ UI 0 થઈ ગયો, એટલે આપણું FI UI પણ 0 થઈ ગયું, એટલે જે FI UI ની કોલમ છે તેમાંથી ખૂટતી આવૃત્તિવાળું પદ જ નીકળી ગયું. ચાલો તો આગળ જોઈએ. 5 × 5 અને 4 × 2 = 8. હવે મારે જોશે પહેલાં સિગ્મા FI. તો ચાલો પહેલાં સિગ્મા FI માટે લખીએ સિગ્મા FI. તો બધી આવૃત્તિનો સરવાળો કરશું, પણ આપણે Fને છોડી દઈએ. એફ સિવાય કોણ કોણ છે? 7 + 6 + 9 + 13 + 5 + 4, એ બધાનો સરવાળો કરીશ એટલે 44 થશે, અને પ્લસ એફ એમને જ રાખીએ છીએ સાથે. અહીંયા મારે જોઈએ છે સિગ્મા FI UI. તો સિગ્મા FI UI માટેની આપણી જે ટ્રીક છે, ટ્રીક કઈ હતી? તો જે માઇનસવાળા બધા પદ છે તેનો સરવાળો અને પ્લસવાળાનો સરવાળો. તો માઇનસવાળા બધાનો સરવાળો આવશે 77, પણ માઇનસની નિશાની સાથે, અને 8 અને 5નો સરવાળો થઈ જશે 13. તો −77 + 13, તો માઇનસ પ્લસ માઇનસ, 77 માંથી 13 જશે તો 64 આવશે, અને મોટા પદની નિશાની એટલે −64. તો ચાલો, મારી પાસે જે જે કિંમત છે તે બધી લખી નાખીએ. અહીંયા મારી પાસે કઈ કઈ કિંમત છે? તો પહેલું તો મારે મધ્યક મને આપી દીધો છે 18, યાદ રાખતા જજો. ત્યારબાદ એ છે 20, ત્યારબાદ એફ સિગ્મા FI છે 44 પ્લસ એફ, સિગ્મા FI UI છે −64, અને ત્યારબાદ એચ જોશે મારે. એચ એટલે કેટલા કેટલા એની વર્ગ લંબાઈ છે? તો 13, 15, 17, એટલે 22, એટલે કે એચ મારો થઈ જશે 2. તો ચાલો, આ બધા જે વેલ્યુ છે એ આપણે પહેલાં લખી નાખીએ. ચાલો, તો પહેલી કિંમત હતી મારી પાસે સિગ્મા FI, એટલે આવૃત્તિનો સરવાળો. તો કેટલો છે? 44 પ્લસ એફ. ત્યાર પછી મારી પાસે છે સિગ્મા FI UI, કેટલું આવેલું હતું મારી પાસે? −64. ત્યાર પછી મારી પાસે કઈ વેલ્યુ આવેલી હતી? એચ. એચ એટલે વર્ગ લંબાઈ, કેટલા કેટલાનો ગેપ હતો? 2. ત્યારબાદ એક્સ બાર એટલે કે મધ્યક પણ મને સવાલમાં આપી દીધો હતો, કેટલો હતો? 18. ત્યારબાદ એ એટલે આપણે ધારેલો મધ્યક હતો 20. તો ચાલો, સૂત્ર લખીએ અને સૂત્રમાં શું મૂકી દઈએ? કિંમત. તો સૂત્ર લખતા પહેલા સૂત્ર યાદ તો હોવું જોઈએ ને, ત્યારે લખાશે ને. તો ચાલો, સૂત્ર કોને આવડે છે? ચિંટુ બેટા, આજે આવો જ છો, તો સૂત્ર પણ લખાવતો જા. ચાલ જોઈ, બોલ સૂત્ર. યસ સર, લખો. x બાર બરાબર a પ્લસ, આગળ બોલ, કૌંસ, ઓકે, પછી સિગ્મા એ ફાઈ છેદમાં સિગ્મા એ ફાઈ કૌંસ પૂરો ગુણ્યા એચ. વેરી ગુડ, હોશિયાર છોકરો છે, ક્યારેક ક્યારેક આવે છે પણ શીખીને જાય છે. ઓકે, ચાલો તો હવે આમાં શું કરશું? આપણે કિંમત મૂકી દઈશું બધી. ચાલો, આપણી પાસે બધી કિંમત છે. એક્સ બાર આપણને આપી દીધો છે કેટલો? 18. તો અહીંયા મૂકીશું આપણે 18. ત્યારબાદ એ આપણી પાસે કેટલો છે? 20 પ્લસ, અહીંયા જેને આપજો સિગ્મા FI UI −64 છે, છેદમાં સિગ્મા FI છે 44 પ્લસ એફ કૌંસ પૂરો, અને એચ છે આપણી પાસે 2. તો અહીંયા શું કરશું આપણે? 20 છે પ્લસમાં, હોય આગળ જોવાની નિશાની પ્લસ, પહેલી સાઈડ જશે બરાબરની, તો −20 થશે, 18 તમને જ રહેશે, 20 એની પાછળ જશે. તો અહીંયા શું બાકી રહેશે? −64 છેદમાં
44 પ્લસ એફ અને ગુણ્યા 2, તો 20માંથી 18 જશે એટલે 2, પણ માઇનસ 2. અહીંયાથી જે આ 2 છે તે ગુણાકારમાં છે, બરાબરની પહેલી સેટ જશે તો ભાગાકારમાં જશે એટલે નીચે જશે 2. અહીંયા શું બાકી વધશે? માઇનસ 64ના છેદમાં 44 પ્લસ એફ. ત્યાર પછી શું થશે? તો અહીંયા છેદ ઉડશે, આ 2 ઉડી જશે તો શું આવશે જવાબ? 1. પણ કેવો 1 આવશે? માઇનસ 1. ઓકે, તો ચાલો લખીએ, માઇનસ 1 બરાબર માઇનસ 64ના છેદમાં 44 પ્લસ એફ. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા બંને સાઈડ માઇનસ માઇનસ પણ ઉડી જશે તો માઇનસ નીકળી જશે, તો માઇનસ બંને બાજુ નીકળી જશે, તો જવાબ આવશે 1 બરાબર 64ના છેદમાં 44 પ્લસ એફ. હવે છેદમાં છે તેને હું ક્યાં લઈ જઈશ? પહેલી સાઈડ જશે તો ગુણાકારમાં જશે, તો એક સાથે ગુણાકાર થશે તો એ જ પદ રહેશે, એટલે કે બેઠું 44 પ્લસ એફ જ લખી દેવાનું છે, બરાબર આવશે 64. તો મારે તો એફ જોઈએ છે ને, તો 44 પ્લસમાં છે, બરાબરની પહેલી સાઈડ જશે તો માઇનસ 44 થશે, માટે મારે ખૂટતી આવૃત્તિ એફ બરાબર કેટલો જવાબ આવશે? 64 માઇનસ 44 બરાબર 20. તો અહીં મારો જવાબ થઈ ગયો છે ખૂટતી આવૃત્તિનો 20. તો આ રીતે હું પદ વિચલનની રીતનો ઉપયોગ કરીને શું શોધી શકું છું? ખૂટતી આવૃત્તિ શોધી શકું છું. બાય બાય, ટેક કેર.